अमदावाद महानगरपालिकानी जनरल बोर्ड बैठक योजाई जेमां स्वच्छता काममां मोटा पाये भ्रष्टाचार थता होवानो कांग्रेस आरोप लगाव्यो छे। हेरिटेज बाबते उपेक्षा थई रही छे जेमां बोर्डमां खोखरा हाटकेश्वर छत्रपति शिवाजी ब्रिज छेल्ला 8 મહિનાથી બંધ છે, તેના કારણે લોકોને મોટા પ્રમાણમાં હાલાકી પડી રહી છે। તે સિવાય કોંગ્રેસનો આરોપ છે કે આ બ્રિજને જે રીતે રિપોર્ટ આવ્યો છે તેને તોડીને ફરીથી બનાવવામાં આવશે, જેનો બોજો નાગરિકો ઉપર પડશે। આ અંગે અમરાઈવાડીના કાઉન્સિલર પંકજ રાઠોડે કરી હતી। તે સિવાય કોંગ્રેસના અન્ય કાઉન્સિલરોએ એએમસી સફાઈથી માંડી મેન્ટેનન્સ બાબતે ધ્યાન આપતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો કે આ બ્રિજને તોડી પાડવામાં આવશે અને ફરી પાછો આ પ્રજાના પરસેવાને ટેક્સનો જે રૂપિયો છે એ ફરી પાછો એમના મળતિયા એન્જિનિયર મળતિયા કોન્ટ્રાક્ટર દ્વારા અને ભ્રષ્ટ ભાજપની સરકાર દ્વારા 100% કરપ્શન કરીને આગામી દિવસમાં આ અમદાવાદની જનતા ઉપર આ કારમો બોજ પાડવામાં આવશે। અમદાવાદ શહેરના સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યાઓ છે તે પણ 19 ખાલી છે અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે તેની પણ 51 જગ્યાઓ ખાલી છે। ખૂબ મોટી વાત કહેવાય, અમદાવાદ શહેરમાં જ્યારે સફાઈની વાત થતી હોય સફાઈની પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય, એને સુપરવિઝન પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય, એને ઇન્સ્ટ્રુમેન્ટ લેવામાં આવતા હોય, કોન્ટ્રાક્ટરો સાથે બેસીને એની રેટ નક્કી કરવામાં આવતા હોય, અને છતાંય અમદાવાદ શહેરમાં જો આટલી મોટી માત્રામાં પીએચએસની જગ્યા ખાલી હોય, 25% વધારે વોર્ડ એવા છે કે જ્યાં પીએચએસની જગ્યા નથી, જ્યાં તો આ વસ્તુ આ વાત એક બહુ પ્રશ્નાર્થ માગી લે છે કે જ્યાં અધિકારીઓ કે કર્મચારીઓની નિમણૂક જ નથી અને ખાલી જગ્યાઓ છે તો કેમ એ ખાલી જગ્યા ભરવામાં નથી આવતી, અને જે ખાલી જગ્યાઓ છે તો ખાલી જગ્યાનું અવમૂલ્યન તમે એના હિસાબે કઈ રીતે મૂલ્યાંકન કરશો કે સફાઈની કામગીરી કેટલા પ્રમાણમાં થતી હશે? કેમ કે જ્યારે હું આપને કહું કે સફાઈની વાત પણ આવે, જ્યારે શૌચાલયની પણ વાત આવે, ત્યારે અનેક વિસ્તારોની અંદર શૌચાલય જાહેર શૌચાલયને પેઇન યુઝ શૌચાલય બન્યા છે, પરંતુ ન્યુસન્સ ટેન્કર જેના દ્વારા એક સફાઈનું કામ થાય છે અને દરરોજ એકવાર એમની સફાઈની જવાબદારી છે, પરંતુ શૌચાલયની અંદર પણ એવી પરિસ્થિતિ છે કે ન્યુસન્સ ટેન્કર દ્વારા સફાઈ પૂર્ણ થતું નથી, 3-3, 4-4 દિવસે એકવાર સફાઈ થાય છે। સમગ્ર અમદાવાદ શહેરની અંદર એવી પરિસ્થિતિ થઈ છે, સ્વચ્છતા અને સફાઈ આની જે ઉપેક્ષા કરવામાં આવે તેના લીધે રોગચાળો દિન પ્રતિદિન વધતો હોય છે અને પ્રજા પીસમાં મુકાતી હોય છે। ડબલ્યુએસ ક્વાર્ટર જેટલા પણ ગોમતીપુર અને અમદાવાદમાં છે સાહેબ, બિલકુલ જર્જરિત થઈ ગયા છે, બિસ્માર હાલતમાં છે। તમે ત્યાં આવો તો સફાઈ નથી, ગટરો વહી રહી છે, ઝાડ અને બિલ્ડિંગમાં વૃક્ષો ઉગી ગયા છે સાહેબ, અને જ્યારે પણ અધિકારીઓને આપણે કોઈ સફાઈ માટે રજૂઆત કરીએ છીએ તો અધિકારીઓ કહે છે ઈડબ્લ્યુએસ ક્વાર્ટર મેન્ટેનન્સ જે પણ હોય ને એ પ્રાઇવેટ થઈ ગયું છે, પ્રાઇવેટ જ કરવાનું, પણ ત્યાં સાહેબ ગરીબ બિલકુલ જેમની પાસે ખાવા કમાના પૈસા ના હોય એ કેવી રીતે ગટર અને નલ અને ડ્રેનેજ લાઇન સાફ કરાવીને પોતાનું જેબમાંથી મૂડી રોક કરી શકે સાહેબ?